गुड मॉर्निंग विद्यार्थीओ, आज आपणे कॉम्प्यूटर विषय में पाठ एक कॉम्प्यूटरना कार्यो अने भागो विषे माहिती मेळवीशुं। सौ प्रथम जोईशुं कॉम्प्यूटर एटले शुं। तो कॉम्प्यूटर एक इलेक्ट्रॉनिक यंत्र छे जे इनपुट प्रोसेसिंग स्टोरेज अने आउटपुट माटेना आ भागनुं बनेलुं छे। इलेक्ट्रॉनिक यंत्र एटले वीजळीथी चालतुं यंत्र। वीजळीथी तो पंखा चाले, ट्यूबलाइट चाले, वॉशिंग मशीन चाले। तो कॉम्प्यूटर अने आ बधा ज इलेक्ट्रॉनिक साधनों वच्चे शुं तफावत छे? तो कॉम्प्यूटर शुं करे छे? आपणे आपेली सूचनाओ प्रमाणे प्रक्रिया करीने माहिती आपे छे। पंखानुं शुं कार्य छे? तो ते हवा फेंके छे। ट्यूबलाइटनुं शुं कार्य छे? तो ते प्रकाश आपे छे। आ रीते अलग अलग इलेक्ट्रॉनिक यंत्रनुं अलग अलग कार्य छे। कॉम्प्यूटर छ भागोनું બનેલું છે, તે તો તમે જાણો જ છો ને। કયા કયા છ ભાગ છે? મોનિટર, કીબોર્ડ, માઉસ, સીપીયુ, સ્પીકર અને પ્રિન્ટર। આ બધા ભાગોની મદદથી કોમ્પ્યુટર કાર્ય કરે છે। હવે આપણે કોમ્પ્યુટરના કાર્ય છે તે વિશે માહિતી મેળવીશું। કોમ્પ્યુટરના કાર્ય કયા કયા છે? તો કોમ્પ્યુટરમાં ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ। તો પહેલાં જોઈશું ઇનપુટ। ઇનપુટ એટલે શું? કે કોમ્પ્યુટરમાં દાખલ કરેલા ડેટાને આપણે શું કહીએ છીએ? ઇનપુટ। તે અંકો, અક્ષરો, ચિત્ર કે પછી ધ્વનિ પણ હોઈ શકે છે। એટલે કોમ્પ્યુટરમાં જે તમે માહિતી દાખલ કરો છો, જે તમે કોમ્પ્યુટરને સૂચનાઓ આપો છો, ડેટા દાખલ કરો છો, તે અંકોના સ્વરૂપમાં હોય, અક્ષરોના સ્વરૂપમાં હોઈ શકે, ચિત્ર કે પછી ધ્વનિના સ્વરૂપમાં પણ હોઈ શકે છે। પ્રોગ્રામ ડેટા પર કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને આપણે પ્રોગ્રામ કહીશું। કોમ્પ્યુટરમાં તમે જે સૂચનાઓ આપો છો તેનો અમલ કરવા માટે, એના પર પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને શેની જરૂર પડે છે? પ્રોગ્રામની જરૂર પડે છે। પ્રોસેસિંગ આપેલી સૂચનાઓ પ્રમાણે કોમ્પ્યુટર ઇનપુટ પર જે કાર્ય કરે છે તેને આપણે પ્રોસેસિંગ કહેવાય છે। આઉટપુટ દાખલ કરેલા ડેટા પર પ્રોસેસિંગ કર્યા બાદ જે માહિતી તૈયાર થાય છે તેને આપણે આઉટપુટ કહીએ છીએ। આઉટપુટ મોનિટર પર જોઈ શકાય છે અને પ્રિન્ટર દ્વારા છાપી શકાય છે। આનો અર્થ એ થયો કે માહિતી તૈયાર કરવા માટે કોમ્પ્યુટરને પ્રોગ્રામની મદદથી દાખલ કરેલા ડેટા એટલે કે ઇનપુટ પર પ્રોસેસ કરે છે। આપણે જોયું કે ઇનપુટ માટેના સાધનો, પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ માટેના સાધનોનું બનેલું છે શું? કોમ્પ્યુટર। આનો અર્થ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। તો આપણે જોઈએ અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ। તો ઘંટીના ઉપરના પાત્રમાં અનાજ જે ઓળવામાં આવે છે તેને આપણે શું થયું? ઇનપુટ કર્યું। અનાજ દળીને લોટ તૈયાર કરવાની જે પ્રક્રિયા છે તે શું, એને શું કહેવાય? પ્રોસેસિંગ કહેવાય। અને બહાર આવેલા લોટ એ આપનું આઉટપુટ। તમે જે ઘંટીની અંદર ઉપર જે અનાજ નાખો છો તેને તમે શું કહેવાય? એ તમારું ઇનપુટ કહેવાય। પછી ઘઉંમાંથી જે અનાજમાંથી જે લોટ બનવાની જે પ્રક્રિયા થાય છે તેને આપણે પ્રોસેસિંગ કહેવાય, અને તૈયાર લોટ દળીને બહાર આવે છે તેને આપણે આઉટપુટ કહીએ છીએ। બીજું ઉદાહરણ લઈએ તો કયું છે? તો આપણે પેલું બીજું ઉદાહરણ કેરીના રસનું, કે હમણાં કેરીની સિઝન છે, તમારે ધારો કે કેરીનો રસ કાઢવો છે, તો મિક્સરની મદદથી કેરીનો રસ કાઢો છો, બરાબર? તો તમે જે કેરીના ટુકડા કરીને મિક્સરની જારમાં નાખો છો એ તમારું શું થયું? ઇનપુટ થયું। પછી મિક્સર બંધ કરી અને સ્વિચ તમે ઓન કરો છો અને મિક્સરને તમે સૂચના આપો છો ને, એક પર રાખવું છે કે બે પર રાખવું છે, એટલે કે એની સ્પીડ જે વધઘટ કરવાની જે સૂચના આપો છો, પછી એ સૂચનાનો અમલ કરે છે અને મિક્સર ધીમું અને ફાસ્ટ થાય છે, એ શું થાય છે? તમે પ્રોસેસ કરે છે, સૂચનાનો અમલ થાય છે, એટલે તમારું પ્રોસેસિંગનું કાર્ય થાય છે। અને જે કેરીનો રસ તૈયાર થાય છે તેને તમે શું કહેવાય છે? આઉટપુટ।
ઉપરના ઉદાહરણ પરથી તો તમે ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ વિશે સમજી ગયા હશો, જે કોમ્પ્યુટરના મુખ્ય કાર્યો છે. હવે જોઈશું કોમ્પ્યુટરના ભાગો. તો કોમ્પ્યુટરમાં સૂચનાઓ દાખલ કરવા માટે કીબોર્ડ અને માઉસનો ઉપયોગ થાય છે, આથી તેને ઇનપુટ ડિવાઇસ કહેવાય છે. ધારો કે તમારે 3 અને 7નો સરવાળો કરવો છે, તો તમે 3 વત્તા 7 રકમ લખો, તે તમે કીબોર્ડ દ્વારા લખો છો. સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તેનું શું કાર્ય છે કે તમે જે કીબોર્ડ અને માઉસના ઉપયોગ દ્વારા જે સૂચનાઓ આપો છો, તે પ્રમાણે ડેટા પર એ પ્રોસેસિંગ કરે છે અને માહિતી તૈયાર કરે છે. તે પ્રોસેસ કરેલા ડેટાનો સંગ્રહ પણ કરે છે અને તમને જ્યારે ઈચ્છો ત્યારે તે માહિતી તમે મેળવી પણ શકો છો. અને આગળ તમે જે ઉદાહરણમાં 3 વત્તા 7 કર્યું, બરાબર, તે તમે કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી, તમે સીપીયુ શું કરશે, એના પર પ્રોસેસ કરશે. મોનિટર આઉટપુટ દર્શાવે છે. જો તમે ઈચ્છો તો પ્રિન્ટરની મદદથી આઉટપુટ છાપી શકાય છે. આથી મોનિટર અને પ્રિન્ટરને આઉટપુટ ડિવાઇસ કહે છે. ટૂંકમાં કોમ્પ્યુટરના જે ભાગનો ઉપયોગ તમે માહિતી દાખલ કરવા માટે કરો છો, તેને તમે શું કહેવાય છે, ઇનપુટ ડિવાઇસ. કયા કયા ઇનપુટ ડિવાઇસ થયા, તો કીબોર્ડ અને માઉસ. અને જે ભાગના ઉપયોગ દ્વારા કોમ્પ્યુટર પ્રક્રિયા કરે છે, એ ભાગને તમે શું કહેવાય, સીપીયુ એટલે પ્રોસેસિંગ યુનિટ. કયું છે કોમ્પ્યુટરમાં, સીપીયુ. સીપીયુને શું કહેવાય, પ્રોસેસિંગ યુનિટ. અને સીપીયુનું પૂરું નામ શું છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. અને કોમ્પ્યુટરના જે ભાગના ઉપયોગ દ્વારા આઉટપુટ તમે જોઈ શકો છો અથવા તો પ્રિન્ટર કરી શકાય છે, તે ભાગને શું કહેવાય છે, આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસ કયા કયા છે, મોનિટર અને પ્રિન્ટર. હવે પછીના વિડીયોમાં આપણે ઇનપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ ડિવાઇસ વિશે માહિતી મેળવીશું.